नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल संचालित अपनी ऑनलाइन चैनल तपोवन साइंस एकेडमी में रसायण विज्ञान शिक्षक यश जरीवाला 11 साइंस चैप्टर नंबर 2 जेना कंटीन्यू लेक्चर नंबर 11 में फरी तमारू हार्दिक स्वागत करे छे। मित्रों, आपणे प्रीवियस लेक्चर्स नी अंदर फोटो इलेक्ट्रिक असर अने फोटो इलेक्ट्रिक असर पर आधारित जे इलेक्ट्रॉन नी गति ऊर्जा छे ए शोधवाना सूत्र विषयनी आपणे माहिती मेळवी चूक्या। અત્યારે આપણે જે માહિતી મેળવીશું એમાં કેટલાક દાખલાઓની માહિતી મેળવીશું, જે અત્યાર સુધીની જે થિયરી આપણે સ્ટડી કરી એ થિયરી પર આધારિત આપણે કેટલાક દાખલાઓની ચર્ચા કરીએ, જેમાં પહેલો દાખલો છે સ્વાધ્યાય 2.5। એવું કહે છે કે સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ, આપણે અત્યારે તો બધી એલઈડી લાઇટ આવી ગઈ પણ શરૂઆતના વર્ષોની અંદર સ્ટ્રીટ લાઇટ પીળા કલરની હતી, જેમાં સોડિયમ વેપર સોડિયમની બાષ્પયુક્ત લેમ્પનો ઉપયોગ થતો હતો, બસ એ જ વસ્તુ કંઈક અહીંયા કહેવા માગે છે, જે 580 નેનોમીટર આટલી તરંગલંબાઈ ધરાવે છે। તો આપણે પીળા પ્રકાશની આવૃત્તિ શોધવાની છે અને તરંગ સંખ્યા શોધવાની છે। તરંગ સંખ્યા એટલે આપણને ખબર છે 1/λ, બરાબર, જેને આપણે તરંગ આંક અથવા તો તરંગ સંખ્યા તરીકે આપણે ઓળખીએ છીએ। ચલો અહીંયા જે માહિતીઓની જરૂર છે તે લખી દઈએ। અહીં પીળા પ્રકાશના વિકિરણ માટે, ચલો પહેલાં તો તમને લેમડા આપી દીધું છે 580 નેનોમીટર, સો 580 × 10⁻⁹ મીટર થશે। પ્રકાશના વેગ સીની જરૂર પડશે, 3×10⁸ મીટર પર સેકન્ડ શોધવાનું છે ન્યૂ અને ન્યૂ બાર, ઓકે। ચલો આપણે પહેલી માહિતી શોધીએ આવૃત્તિ, સો આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, c/λ, સો દેરફોર ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 3×10⁸ મીટર પર સેકન્ડ છેદમાં 580 × 10⁻⁹ મીટર, ઓકે। ચલો અહીંયા આપણે મીટરને કેન્સલ આઉટ કરી દઈએ, સો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 3×580 કરશો એટલે એ મળશે 0.00517 × 10⁻¹, કારણ કે આ −9 ઉપર જશે તો +9 થઈ જશે, સેકન્ડ ઇન્વર્સ 5.17। 1, 2, 3 ત્રણ સ્ટેપ આપણે ક્યાં ગયા, જમણી તરફ, એટલે આમાંથી 10⁻³ એ સરવાળામાં મૂકશું એટલે શું બાકી રહેશે, 10⁻૧૪ સેકન્ડ ઇન્વર્સ, સો દેરફોર ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 5.17 × 10⁻¹ હર્ટ્ઝ, બરાબર। આ બે રીતના તમને જવાબ મળી શકે, બને ત્યાં સુધી આવૃત્તિ આપણે હર્ટ્ઝની અંદર જ મેળવીશું। ચલો ત્યાર પછી સેકન્ડ માહિતી છે તરંગ સંખ્યા, તરંગ સંખ્યા એટલે આપણે એને ન્યૂ બાર કહીએ, ન્યૂ બાર એટલે શું લખી શકાશે, 1/λ, સો દેરફોર ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 1/580 × 10⁻¹। ચલો ન્યૂ બાર એ તમને આ પ્રમાણેનું પદ મળી ગયું, 1/580 × 10⁻⁹ મીટર, ઓકે, એટલે 1/580 એટલે એ મળશે 0.00724 × 10⁻⁹ મીટર ઇન્વર્સ થશે, સો દેરફોર ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 1.724 1, 2 અને 3 બરાબર, × 10⁻³ મૂકશો તો 10⁻૬ શું બની જશે, મીટર ઇન્વર્સ, જે આપણને શું પ્રાપ્ત થઈ જશે, તરંગ સંખ્યા। તો એકદમ ઇઝી માહિતી છે જે તમે આની અંદરથી કેલ્ક્યુલેશન કરી શકો। પહેલાં આપણે આવૃત્તિ ન્યૂ શોધવાની હતી, સૂત્ર આવશે c/λ, ઓકે, અને તરંગ સંખ્યા ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, 1/λ। તરંગ સંખ્યા ગણો કે તરંગ આંક ગણો, બંનેમાં આ એક જ સૂત્ર ફોલો થશે, 1/λ। હવે જરા ધ્યાન રાખજો, આપણે c ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટુ લેમડા જાણીએ છે,
आवृत्ति शोधवानी होय न्यू तो ये आवशे सी बाय लेमडा अने तरंग लंबाई शोधवानी होय तो ए आवशे सी बाय न्यू। बस आ सूत्र तमारे याद राखवानुं। तो तमे तरंग लंबाई अने आवृत्ति ऊपर थी अनुक्रमे आवृत्ति अने तरंग लंबाई कैलक्युलेशन करी शको छो। समझाई गयो? तो आ हतो अपनी पास स्वाध्याय 2.5 मां नंबर नो दाखलो। हवे आना जेवा ज आपणे बीजा नेक्स्ट दाखला तरफ जईए, पण आनो पहेला वीडियो पॉज करीने तमारे जे कंईक लखवू होय तो लखी दो। ओके, हवे आगळनी तमे वीडियो पॉज करीने आ वस्तु लखी दीधी हशे। हवे आना जेवा ज आपणे एक बीजा दाखला तरफ आगळ जईए। ओके विद्यार्थी मित्रों, हवे तमारी पासे बीजो दाखलो छे स्वाध्याय 2.7 जेमां आपणने एवुं कह्युं छे कि तरंग के जेनो आवर्त समय 2×10⁻¹⁰ छे। आवर्त समय एटले आवर्त काळ कहीए। तो आपणे तरंग लंबाई, आवृत्ति अने तरंग संख्या शोधवानी छे। जोजो, तरंग संख्या तरंग लंबाई वगर मळशे नहीं, आ पहेली वस्तु। आवृत्ति बराबर, तमारे आवृत्ति शोधवानी छे तो तरंग लंबाई आवृत्ति वगर मळशे नहीं। એટલે પહેલાં આપણે શોધવું શું પડશે? આવૃત્તિ। આવૃત્તિની વ્યાખ્યા શું છે? કે કોઈ પણ સેકન્ડમાં એક બિંદુએથી પસાર થતા તરંગોની સંખ્યા, એને આપણે તરંગોની શું કહીએ છીએ? આવૃત્તિ। તો અહીં તમને આવર્ત સમય આપી દીધો છે, જે ફિઝિક્સના નિયમ મુજબ આપણે એને કેપિટલ ટી કહીએ। તો આવૃત્તિ એટલે આ સમયનો વ્યસ્ત કરી શકીએ, એટલે સીધી આપણને શું મળી જશે? આવૃત્તિ મળી જશે। તો ચલો અહીંયા આપણી પાસે આવર્ત સમય છે, સો ટી ઇઝ ઇક્વલ ટુ 2×10⁻¹⁰ છે। ચલો પહેલી વસ્તુ આપણે આવૃત્તિ ન્યૂની વાત કરીએ તો ઇઝ ઇક્વલ ટુ શું બનશે? 1/t। સો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1×10⁻¹⁰ થશે। 1/2 એટલે શું લખાય? 0.5×10⁻¹ ઇન્વર્સ। જો આવૃત્તિનું એકમ આવી ગયું સેકન્ડ ઇન્વર્સ। ચલો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 5.0×10⁻¹ થશે, કારણ કે 10⁻¹ એટલે લખાઈશું 10⁻¹। સો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 5.0×10⁻¹ બોલો શું બની જશે? હર્ટ્ઝ બની જશે। તો આ બની ગઈ આવૃત્તિ। ચાલો આવૃત્તિ ઉપરથી આપણને મળશે તરંગ લંબાઈ। તરંગ લંબાઈની સંજ્ઞા આવશે લેમડા ઇઝ ઇક્વલ ટુ સી બાય ન્યૂ। હમણાં જ મેં તમને સૂત્ર લખાવ્યું, સો લેમડા ઇઝ ઇક્વલ ટુ 3×10⁸ મીટર પર સેકન્ડ। અને આવૃત્તિ બરાબર જે અત્યારે અહીંયા આપણે લીધી છે, જે સેકન્ડ ઇન્વર્સમાં લઈશું, 5.0×10⁻¹ સેકન્ડ ઇન્વર્સ। સો ધેરફોર લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.6×5 એટલે 0.6, હવે 10⁻¹ થઈ જશે ઉપર જાય તો 10⁻¹×10⁻¹ તો 10⁻¹ બોલો મીટર થશે। સો લેમડા ઇઝ ઇક્વલ ટુ 6.0×10⁻¹×10⁻¹ બોલો મીટર, બે રીતે આવશે। તો અહીંયા આવશે લેમડા 6.0×10⁻¹² મીટર। બોલો આપણને શું પ્રાપ્ત થઈ ગયું? તરંગ લંબાઈ લેમડા। ચાલો ત્યાર પછી ત્રીજું લઈએ, તરંગ સંખ્યા। એકદમ સરળ દાખલા છે, તમને રૂપાંતરણ આવડવું જોઈએ। ન્યૂ બાર થશે ઇઝ ઇક્વલ ટુ 1/λ। સો ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 1/6.0×10⁻¹² મીટર। સો ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 1/6 એટલે એ આવશે 0.1667×10⁻¹² મીટર ઇન્વર્સ થશે, પ્લસ થઈ જશે ઉપર જાય તો 10⁻¹². સો ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 1.667
इंटू 10^1 मीटर इनवर्स थशे। हजी आपणे सादू रूप आपी शकीए 16.67 इंटू 10^-1 इंटू 10^1 मीटर इनवर्स। चलो कैंसल आउट थई जशे सरवाळो करशो एटले सो न्यू बार इज इक्वल टू 16.67 मीटर इनवर्स। समझाई गयो? सो आज है पहली वस्तु आपणे शोधेली थी आवृत्ति न्यू जे 1/T करशो समय नो व्यस्त एटले तमने आवृत्ति मळी जशे एनी व्याख्या उपरथी। त्यार पछी मळशे तरंग लंबाई लेमडा अने त्यार पछी आपणने प्राप्त थई गयो तरंग संख्या। न्यू बार इज इक्वल टू शू बनशे 1/λ। चलो पॉज करीने तमारे जे लखवू होय दाखलो ए लखी दो। ओके हवे आपणे बीजा नेक्स्ट दाखला तरफ जईए। ओके अपनी पास जे कोयडो 2.6 है ये मोस्ट इम्पोर्टंट है कारण के जयरे 2011 पहला जूनी सीस्टम थी तो आज चेप्टर हतु ए ऑलरेडी थोड़ो भाग 12 साइंस में था थोड़ो भाग 11 साइंस में हतो जेमा आवा दाखला 12 साइंस नी अंदर पूछाता था बोर्ड पूछती थी आवा दाखला ए हवे आपने 11th साइंस नी अंदर आपने आपी देवामां आव्यो छे आ टॉपिक एटले अगत्यनो छे। आपने एवुं पूछ्युं छे के वी किरणना एक मोल फोटोन के जो तेनी आवृत्ति 5×10^14 हर्ट्ज होय तो आपणे तेनी ऊर्जा शोधवानी छे। एक्चुअली ऊर्जा कोनी शोधवानी छे? एक मोल फोटोननी ऊर्जा शोधवानी छे। हवे फोटोननी वात करीए तो ए प्रकाशना वी किरणनो पुंज कहेवाय बराबर। तो तमारे एक मोल फोटोननी जो ऊर्जा शोधवी होय तो पहेला एक फोटोननी आपणे ऊर्जा शोधवी पड़े त्यारे तमे आ दाखलाने संपूर्ण रीते क्लेरिफाई करी शको। ओके तो चलो आवृत्ति पहला जे न्यू छे कोनी कोनी जरूर पड़शे तो अहींया सूत्र एप्लाय थशे मैक्स प्लांकना सिद्धांत मुजब ई इज इक्वल टू एच न्यू बराबर। अहींया तरंग लंबाई आपी नथी एटले आपणे सूत्र क्यूँ एप्लाय करीशुं एच न्यू। तो चलो सौथी पहला तो जे आवृत्ति आपी छे न्यू बराबर ए हर्ट्ज़मां छे तो आपणे एने पहेला रूपांतरण करी दईए सेकंड इनवर्समां। 5×10^14 सेकंड इनवर्स हर्ट्ज़नी जग्याए फक्त शुं लखवानुं सेकंड इनवर्स। जरूर पड़शे प्लांक कॉन्स्टंट एचनी 6.626×10^-34 जूल इंटू सेकंड। ओके शोधवानुं छे पहेला ई जे एक फोटोननी शक्ति आपशे अने एक मोल फोटोननी शक्ति तो जे ई आवे एने आपणे एवोगेड्रो आंक वडे गुणी दईशुं। ओके तो चलो हवे प्लांकना क्वांटम वादना सिद्धांत अनुसार ई फोटोन के जे एक फोटोन नी शक्ति आवशे जेने शुं कहेवाशे एच न्यू ए सीधू सूत्र एच नी किंमत 6.626×10^-34 जूल इंटू सेकंड अने न्यू जे छे बराबर ए छे 5×10^14 सेकंड इनवर्स। हवे जुओ सेकंड इनवर्स छेदमां जाए तो 1/2 थशे अथवा तो जो तमे आ बन्नेनो गुणाकार करो तो आनो 1 आनो -1 सरवाळो करशो एटले बोलो कैंसल आउट थई जशे। ओके चलो 6.626×5 એટલે એ તમને પ્રાપ્ત થશે 33.13 આ 10^-34 અને 10^14 એટલે બાકી શું રહેશે 10^-20 જૂલ પ્રતિ ફોટોન કારણ કે આ એક ફોટોનની પ્રતિ ફોટોન દીઠ ઉર્જા છે। વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં જવાબ લાવવા માટે એક સ્ટેપ આપણે ડાબી તરફ મૂવ થઈશું સો 3.313×10^-19 જૂલ પ્રતિ શું આવશે ફોટોન। તો આ જે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રાપ્ત થયું છે એ છે એક ફોટોનની ઉર્જા એ મળી ગઈ। હવે આ જે એક ફોટોનની ઉર્જા છે એને આપણે શોધી લઈશું એવોગેડ્રો આંકના મૂલ્ય સાથે બરાબર। તો ચાલો હવે એક મોલ ફોટોનની ઉર્જા સંજ્ઞા કઈ બનશે એન ઇ ઇઝ ઇક્વલ ટુ
एन ए इंटू ई ऑफ फोटोन सीधो तमे लखी शको। चलो एन ए एटले 6.022 इंटू 10^23 बराबर। अने एक फोटोन नी ऊर्जा हमणा आपणे आइडेंटिफाई करी दीधी 3.373 × 10⁻¹⁹ जूल प्रति फोटोन बराबर। आने आपणे प्रति मोल लखी शकीए कि एक मोल दीठ आटला अणुओ के आटला फोटोन्स हशे। 6.022 × 3.373 तो ए आवशे 19.95 × 10⁻³³ + 4 जूल प्रति मोल इंटू फोटोन आपणे सीधा गुणी शकीए। वैज्ञानिक संकेत पद्धति में जवाब लावीए तो 1.995 × 10⁵ जूल प्रति मोल इंटू शू आवशे फोटोन। चलो हवे तमारे किलो जूलनी अंदर जो जवाब लावो होय किलो जूल में तो तमारे बे स्टेप आम खसवा पड़शे। ओके तो 199.5 × 10³ थई जशे कारण के तमे बे स्टेप जमणी तरफ खसो बराबर। तो 10⁻², एने 10⁵ नी साथे मल्टीप्लाई करशो એટલે 10³ બાકી રહેશે। ઓકે જૂલ પ્રતિ મોલ ઇન્ટુ ફોટોન આવશે। હવે આ 10³ એટલે પહેલા ચેપ્ટરમાં આપણે જોયું છે કિલો ગુણાક મૂકી શકીએ તો 199.5 કિલો જૂલ પ્રતિ મોલ ઇન્ટુ ફોટોન। હવે એવું જરૂરી નથી કે તમારે જવાબ આ જ લાવવાનો। ટેક્સ્ટબુકનો આન્સર સેટ કરવા માટે આ રૂપાંતરણ મેં તમને ઓલરેડી બતાવી દીધું છે। તમે આ જવાબ લાવો, આ જવાબ લાવો કે આ જવાબ લાવો, ત્રણેય જવાબને મહત્ત્વ આપવામાં આવે। મેઇન છે કે સાદું રૂપ તમારી પાસે ગયું છે। ઓકે એટલે આ ત્રણેય જવાબને આપણે બોક્સ કરી દઈશું એટલે એક્ઝામની અંદર આ ત્રણમાંથી તમે કોઈ પણ આન્સર લખો શિક્ષકે તમને સાચો આપવો પડે। મેઇન છે કે સાદુરૂપ કર્યા બાદ તમારા આન્સર્સની જે માહિતી છે એ ડેટા શીટ તમારી પાસે એક્યુરેટ હોવો જોઈએ। ઓકે સો પોઝ કરીને દાખલો લખી દો। ઓકે આવો જ કંઈક દાખલો પ્લાન્કના સિદ્ધાંત મુજબનો જે બીજો દાખલો છે તે આપણે જોઈશું તો નેક્સ્ટ દાખલા તરફ જઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે છે કોયડો 2.7 નંબરનો દાખલો 3 માર્ક્સ માટે વેરી વેરી મોસ્ટ IMP દાખલો કારણ કે આવા દાખલા તમને JEE નીટ બંનેની અંદર તમને પૂછવામાં આવશે। કહાની કંઈક કોયડા 2.7ની આ પ્રમાણેની છે કે 100 વોટનો એક બલ્બ છે એટલે કે 100 વોટનો એક ગોળો છે જે 400 નેનોમીટર જેટલી તરંગ લંબાઈ ધરાવતા મોનોવર્ણી એટલે કે એકવર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે તો આપણે આ બલ્બ વડે ગોળા વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થયેલા આપણે ફોટોનની શું શોધવાની છે સંખ્યા। જનરલી અહીંયા જે આપણી પાસે વોટ છે વોટ એને પહેલાં આપણે રૂપાંતરણ કરીશું તો તમે જાણો છો ફિઝિક્સના નિયમ મુજબ વોટ એટલે જૂલ પર સેકન્ડ થાય। સાંભળી લેજો શું થશે જૂલ પર સેકન્ડ જે ગોળાની ટોટલ શક્તિ છે તો આપણે શોધવાનું શું છે કે આ 100 જૂલ જેટલી ઉર્જા ધરાવતો બલ્બ હોય તો એમાં ફોટોન્સની સંખ્યા કેટલી છે તો આ જે 100 જૂલ છે એ તો બલ્બની ટોટલ શક્તિ થઈ બરાબર અને એમાં સમાવેશ કેટલા ફોટોન્સ છે તે આપણે શોધવાનું છે તો પહેલાં આપણે એક ફોટોનની શક્તિ શોધવી પડશે તો એક ફોટોનની શક્તિ શોધવા માટે અહીંયા તમને લેમડા તરંગ લંબાઈ આપી દીધી છે તો સૂત્ર એપ્લાઇડ થશે E = hc/λ લેમડા આપી દીધું છે એચ અને સીની વેલ્યુ આપણી પાસે જ્ઞાત છે જે આપણે લખી દઈશું। ઓકે તો ચલો અહીં પહેલાં આપણે લેમડાની વાત કરીએ તો લેમડા છે 400 નેનોમીટર 400 × 10⁻¹ મીટર થશે કે નહીં અને થોડીક આપણે રૂપાંતરણ માહિતી લઈ લઈએ 4.0 × 10⁻¹ મીટર થશે। ચલો એચની વાત કરીએ પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.624 × 10⁻¾ જૂલ ઇન્ટુ સેકન્ડ સીની જરૂર પડશે
3 गुणिया 10 की 8 घात मीटर पर सेकंड। ओके अहीं आपणे गोळानी शक्ति आपी दीधी छे, जेने आपणे बल्बनी शक्ति कहीशुं, ए छे 100 वॉट, तो ए छे 100 जूल प्रति सेकंड। बोलो समझाई गयो? सो आटली माहिती तमने ऑलरेडी आपी दीधी छे जे आपणे लखी दीधी। हवे आपणे जे मेन वात करवानी छे, पहेला आपणे एक फोटॉननी शक्ति शोधवानी छे। तो अहीं आपणे लखवानुं के प्लांकना क्वांटमवादना सिद्धांत अनुसार सो ई ऑफ फोटोन इज इक्वल टू एच सी बाय लेमडा, एच 6.626 गुणिया 10^-34 घात जूल इंटू सेकेंड, सी आवशे 3×10^8 घात मीटर पर सेकेंड, अने लेमडा 4.0×10^-9 मीटर थशे। ओके सेकंड सेकंड इनवर्स कैंसल, मीटर मीटर कैंसल। ओके तो ये आपने प्राप्त होशे एक फोटॉननी शक्ति 6.626×3/4। ओके એટલે એ ટોટલ આપણને કિંમત પ્રાપ્ત થશે 4.9695 ઇન્ટુ, હવે જુઓ 10^-9 ઉપર જાય તો 10^+9 થઈ જશે, સો 10^-34×10^17 થશે જૂલ પ્રતિ ફોટોન, લખાય કે નહીં? સો ધેરફોર એક ફોટોનની શક્તિ, વિદ્યાર્થી મિત્રો દાખલા આટલા સ્લો ગણાવું છું એનું મેઇન રીઝન છે તમારા માઇન્ડમાં ઉતરવા જોઈએ, થિયરી વાંચ્યા વગર તમને આ દાખલા આવડશે નહીં એ કન્ફર્મ છે, બરાબર? એટલે એ આવશે 10^-34, સોરી અહીંયા 10^-7 આવશે। ઓકે 10^-7 જુઓ અહીંયા આપણે રૂપાંતરણ કરી દીધું છે, એટલે ઉપર જાય તો 10^+7 થશે, એટલે અહીંયા આવશે 10^+15, એટલે 10^-90 જૂલ પ્રતિ શું આવશે? ફોટોન। ચલો આપણને એક ફોટોનની શક્તિ મળી ગઈ। ચલો હવે આપણે શું નક્કી કરી શકીએ કે આટલી જૂલ ઉર્જા હોય ત્યારે એક ફોટોન, તો 4.9695×10^-19 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 ફોટોન, સો ધેરફોર ટોટલ 100 જૂલ હોય તેમાં ફોટોન્સની સંખ્યા શોધવાની છે, સો ધેરફોર નંબર ઓફ ફોટોન્સ, બરાબર આ મોલ નથી, નંબર ઓફ ફોટોન્સ લઈ લઈએ તો 100 જૂલ છેદમાં 4.9695×10^-19 જૂલ પ્રતિ શું લખીએ? ફોટોન, તો જૂલ જૂલ કેન્સલ આઉટ થશે, સો નંબર ઓફ ફોટોન ઇઝ ઇક્વલ ટુ 100×4.9695 કરશો એટલે એ આપણને પ્રાપ્ત થશે 20.12×10^-19 ઉપર જાય તો +19 થશે, અહીં આપણે ફોટોનની જગ્યાએ ફોટોન્સ લખી શકીએ, સો 2.012×10^20 થશે, કેમ કે આની અંદર 10^1 પ્લસ થશે। ઓકે એટલે એ આપણને ટોટલ આટલા ફોટોન્સ મળી જશે। તો આ થઈ ગયા આપણી પાસે નંબર ઓફ ફોટોન્સ। ઓકે ખૂબ અગત્યનો દાખલો છે, આપણે એકચ્યુઅલી 100 વોટ બલ્બમાં ફોટોનની સંખ્યા શોધવાની હતી જે આપણે કેલ્ક્યુલેટ કરી, પણ એના માટે આપણે ટોટલ શક્તિ આપી દીધી હતી, એટલે આપણે એક ફોટોનની શક્તિ આ રીતે ઈ ફોટોન ઇઝ ઇક્વલ ટુ એચ સી બાય લેમડા પરથી શોધી લીધી। સમજાઈ ગયું? સો 3 માર્ક્સનો દાખલો છે, ઇમ્પોર્ટન્ટ દાખલો છે, વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી દો આટલો ભાગ। તો આ દાખલો હતો આપણી પાસે કોઈડો 2.7। હવે આપણે આના જેવા જ બીજા દાખલા તરફ જઈએ। ઓકે હવે આપણી પાસે દાખલો છે કોઈડો 2.9, આ પણ અગત્યનો દાખલો છે, એ 2 માર્ક્સમાં તમને પૂછી શકાય।
के एक धातु माटे दहली आवृत्ति न्यू जीरो जेने आपणे थ्रेशोल्ड आवृत्ति कही है ये 7×10^14 इनवर्स जयरे धातु की आवृत्ति है न्यू इज इक्वल टू 1.0×10^15 इनवर्स। हवे धातु की आवृत्ति एटले शू के धातु में फोटो इलेक्ट्रॉन्स ने उत्सर्जित करवा माटे एने जे आपात थयेला विकिरण नी जे आवृत्ति है ये तमने आटली आपी है 1×10^15 इनवर्स। जयरे आटली आवृत्ति की तीव्रतावाड़ू विकिरण जयरे धातु की सपाटी पर अथड़ाई है त्यारे उत्सर्जित थयेला इलेक्ट्रॉन्सनी आपणे शुं शोधवानी छे गति ऊर्जा। जो तमने याद होय तो आपणे जे थियरीनी अंदर सूत्र भण्या छे के काइनेटिक एनर्जी तमने जो बराबर याद होय तो H𝛎 - H𝛎 0 आवुं कंईक शोधवानुं हतुं, आवुं कंईक सादुरूप आपणे आप्युं हतुं जेनी अंदर आपणने एच नी जरूर पड़शे, न्यू नी जरूर पड़शे अने न्यू झीरो नी जरूर पड़शे। હવે ન્યૂ હંમેશા ન્યૂ ઝીરો કરતાં વધારે હોવું જોઈએ તો જ એ ધાતુ પોતાનામાંથી ફોટો ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત કરી શકે, એચ કોમન નીકળી જશે, સો ન્યૂ માઇનસ ન્યૂ ઝીરો। હવે આ ન્યૂ અને ન્યૂ ઝીરો એ તમને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ આપ્યા છે, સો ડેફિનેટલી તમારી પાસે 10^10 પહેલાં તો સમાન હોવો જોઈએ તો જ તમે ફોટો ઇલેક્ટ્રોન્સને ઉત્સર્જિત કરી શકો, બરાબર। તો ચાલો અહીં પહેલાં આપણે એચની માહિતી લઈએ, પ્લાન્ક કોન્સ્ટન્ટની જરૂર પડશે 6.626×10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ। ચલો ન્યૂની વાત કરીએ તો 1.0×10^15 ઇન્વર્સ, તો 10×10^14 ઇન્વર્સ થશે। ચલો ન્યૂ ઝીરોની વાત કરીએ તો 7.0×10^14 ઇન્વર્સ થશે, ઓકે। ચલો હવે આના માટે તમારે શું શોધવાની છે, કાઇનેટિક એનર્જી। તો આઇન્સ્ટાઈનનું સમીકરણ એપ્લાય થશે, સિમ્પલ દાખલો છે 2 માર્ક્સનો, સૂત્ર મેં તમને શીખવાડી દીધું। તો આઇન્સ્ટાઈનના સમીકરણ અનુસાર 1/2 mev² હતું ત્યાં, ઓકે, is equal to KE is equal to H𝛎 - H𝛎 0। So therefore kinetic energy is equal to H×𝛎 -𝛎 0 થશે। ચાલો H ની વાત કરીએ તો 6.626×10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ। હવે ન્યૂ માઇનસ ન્યૂ ઝીરો બંનેનો 10^7 સમાન છે, 10 - 7 સીધા હું કરી દઈશ અને ×10^14 સેકન્ડ ઇન્વર્સ, બોલો કોમન નીકળી જશે, તો સેકન્ડ અને સેકન્ડ ઇન્વર્સ બોલો કેન્સલ આઉટ થશે, 6.626×10^-34 સો 3×10^14 બોલો જૂલ થશે। સો કાઇનેટિક એનર્જી 6.626×3 લઈ આવશે 19.87×10^ ચલો -34 અને 10^14 એટલે શું બાકી રહેશે, 10^-20 જૂલ, સો 1.987×10^-19 જૂલ। તો આ આવી જશે ફોટો ઇલેક્ટ્રોન્સની કાઇનેટિક એનર્જી એટલે કે ગતિજ ઉર્જા। એકદમ સિમ્પલ દાખલો હતો, આપણે મેઇન આ સૂત્રની જરૂર પડતી હતી જે ઓલરેડી આપણે થિયરીમાં જોયું હતું અને આપણે આ જ સૂત્ર ઓલરેડી સાબિત કર્યું હતું। યાદ બીજું હોય તો કાઇનેટિક એનર્જીની વાત કરીએ તો આપણે આવું કંઈક સૂત્ર લખ્યું હતું કે EI = Work Function + Kinetic Energy, બરાબર। EI એટલે ત્યાં આપણે H𝛎 લખીએ છીએ, વર્ક ફંક્શન એટલે H𝛎 0 પ્લસ લખતા હતા કાઇનેટિક એનર્જી, ઓકે। સો આ કાઇનેટિક એનર્જીને આપણે સૂત્ર કરતાં બનાવી દીધું, એટલે આમાંથી આ મૂલ્ય બાદ કરો એટલે સીધું તમને આ પ્રમાણેનું ફોર્મ્યુલા મળી જશે, પોઈન્ટ્સ ક્લિયર। તો આ વિદ્યાર્થી મિત્રો તમારી પાસે હતું મેઇન બાબત, બરાબર, કે જે આ દાખલો ગણવા માટે અગત્યની છે, બરાબર। હવે ચલો આપણે બીજા નેક્સ્ટ દાખલા તરફ જઈએ, ઓકે। હવેનો દાખલો છે સ્વાધ્યાય 2.6,
એમાં આપણે દરેક ફોટોનની ઉર્જા શોધવાની છે કે જ્યારે આપણને 3×10^15 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ આપી હોય, અને બીજું છે તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમ હોય, બંને કેસની અંદર આપણે ફોટોનની શક્તિ ઈ ઓફ ફોટોન શોધવાનો છે. ઓકે, તો આ દાખલો છે સ્વાધ્યાય 2.6 નંબરનો. ઓકે, ચલો જરૂર પડશે દરેક વખતે એચની અને સીની, કારણ કે લેમડા પરથી ફોટોનની શક્તિ શોધવી હશે તો સૂત્ર આવશે એચ સી બાય લેમડા. એચ ઇઝ ઇક્વલ ટુ 6.626×10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ. સીની જરૂર પડશે 3×10^8 મીટર પર સેકન્ડ. ઓકે, ચલો આવૃત્તિ 3×10^15 હર્ટ્ઝ આપી છે, એટલે 3×10^15 સેકન્ડ ઇન્વર્સ થશે, અને તરંગ લંબાઈ આપી દીધી છે 0.50 એંગસ્ટ્રોમ, એટલે 1 એંગસ્ટ્રોમ એટલે 10^-10 મીટર થશે, એટલે 0.50×10^-10 મીટર. ફેરવી દઈએ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં તો એ આવશે 5.0×10^-11 મીટર. ચલો પહેલું, આવૃત્તિને અનુરૂપ પ્રકાશની ઉર્જા, બરાબર? તો અહીંયા લખીએ ને અનુરૂપ પ્રકાશના ફોટોનની ઉર્જાની ગણતરી કરતા. ઓકે, સો ધેરફોર ઈ ઓફ ફોટોન ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ થશે, તો 6.626×6.626×10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને આવૃત્તિ છે 3×10^15 સેકન્ડ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ કેન્સલ આઉટ થશે, તો આપણને એક ફોટોનની ઉર્જા મળશે 6.626×3, લઈ આવશે 19.87×10^-34+15, એટલે −19 જૂલ થશે, 1.987×10^-18 જૂલ પ્રતિ ફોટોન, બરાબર? આપણને આવૃત્તિને અનુરૂપ એક ફોટોનની ઉર્જા મળી ગઈ. રેડી? ચલો સેકન્ડ, લેમડા એટલે કે તરંગ લંબાઈને અનુરૂપ પ્રકાશના ફોટોનની ઉર્જાની ગણતરી કરતા. ઓકે, તો એ સૂત્ર કયું એપ્લાય થશે? ઈ ઓફ ફોટોન ઇઝ ઇક્વલ ટુ એચ સી બાય લેમડા. ચલો એચ આવશે 6.626×10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ, સી આવશે 3×10^8 મીટર પર સેકન્ડ, છેદમાં લેમડા 5.0×10^-11 મીટર. મીટર સેકન્ડ ઇન્વર્સ અને સેકન્ડ કેન્સલ આઉટ થશે. ઓકે, સો ધેરફોર ફોટોનની ઉર્જા જુઓ 6.626×3/5 એટલે એ આવશે 3.9756 ઇન્ટુ, જુઓ 10^-11 ઉપર લઈ જાવ એટલે 10^11 થશે, પ્લસ થઈ જશે, એટલે 10^-34×10^19 11 ઉપર જાય એટલે 10^8×10^+11 એટલે 10^19 જૂલ. સો 3.9756×10^15 થશે જૂલ પ્રતિ ફોટોન, બરાબર? તો આ તરંગ લંબાઈને અનુરૂપ એક ફોટોનની
આપણને શું પ્રાપ્ત થઈ ગઈ? ઉર્જા પ્રાપ્ત થઈ ગઈ. ઓકે, તો એ હતું આપણી પાસે સ્વાધ્યાય 2.6 નંબરનો દાખલો. તો આવૃત્તિને અનુરૂપ એક ફોટોનની ઉર્જા, તરંગ લંબાઈને અનુરૂપ એક ફોટોનની ઉર્જા, ઓકે, જે સીધી આપણને પ્રાપ્ત થઈ ગઈ. વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી દો. હવે આજના લેક્ચરના જે પણ દાખલા આપણે જોયા ખૂબ અગત્યના હતા, પણ જો તમે થિયરીને બરાબર ધ્યાનથી વાંચી હશે, થિયરીને બરાબર ધ્યાનથી જોઈ હશે, તો જ વિદ્યાર્થી મિત્રો તમે આ દાખલાની કેલ્ક્યુલેશન કરી શકશો. અધરવાઇઝ જો તમે એમને એમ થિયરી જોયા વગર કે ચાલો આજે દાખલાનો લેક્ચર છે આપણે એમને એમ જ બેસી જઈએ, તો કોઈ દાખલા તમને આવડશે નહીં. આ મારા શબ્દો ધ્યાનમાં રાખજો. એટલે થિયરી જુઓ, ન સમજ પડે તો 2-3 વાર વિડીયો જુઓ, અને ત્યાર પછી યાદ રાખો, પેમ્પલેટમાંથી વાંચો, બસ ત્યારબાદ જ તમને સંપૂર્ણ સમજ પડશે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા કેટલાક દાખલાઓ અને કન્સેપ્ટની સાથે આપણે આગળ વધીશું. જય હિન્દ, જય ભારત.